और जो आप सामान्य तौर पर जनरल बात करिए तो सामान्य तौर अधातु हो तो ना ऑक्साइड एसिडिक हो या अपन खबर छे पर अधातु ना ऑक्साइड एसिडिक हो ही सके अने तटस्थ पण हो सके દરેક વખતે એસિડિક હોય એવું જરૂરી નથી મોટે ભાગે એસિડિક હોવાના આપણે જેનો અભ્યાસ કર્યો છે એ બધા કેવા છે સ્વભાવે એસિડિક છે તટસ્થનો ખાસ અભ્યાસ કર્યો નથી પણ એમાં તમારે યાદ રાખવાનું કે એક જ તત્વના બે ઓક્સાઇડ હોય દાખલા તરીકે કાર્બન છે તો એના બે ઓક્સાઇડ છે CO અને CO2 છે બે કાર્બન જ ઓક્સાઇડ છે હવે જેમાં કાર્બન ઓક્સિડેશન ઊંચો હશે એ એસિડિક થશે माइनस बे गुणिया बे माइनस चार नो प्लस फोर तो आने ऑक्सीडेशन अवस्था चार छे अया कार्बन नी ऑक्सीडेशन अवस्था बे छे तो जो आ ऑक्साइड मा ऑक्सीडेशन अवस्था ऊंची छे तो ई से मा आवशे एसिडिक मा आवशे अने आ कार्बन नो ऑक्साइड छे पण ऑक्सीडेशन ओछो छे तो ई तटस्थ मा आवशे आ रीते याद राखवानो छे એસિડિક થાય તો એવું જાણવાય આવે બરોબર એવી રીતે આપણે સિલિકોન ઓક્સાઇડ લઈએ તો SiO2 એસિડિક છે સિલિકોન ઓક્સિડેશન ચાર જર્મેનિયમ લઈએ GeO2 આ પણ એસિડિક થાય કારણ કે ઓક્સિડેશન ઊંચો છે પણ હવે આગળ બીજા તટસ્થ ઓક્સાઇડ જોયો તો સામાન્ય રીતે આ યાદ રાખવાના છે SNO અને PbO આ કેવા છે તો સોરી ઉભય ગુણ્યા લખવાના આવશે આ જે આવવાના છે ઉભય ગુણી કોને કે શું આપણે જે એસિડ સાથે પ્રક્રિયા કરે અને બેઝ સાથે પણ પ્રક્રિયા કરે એવા આવવાના છે આ આ સાથે જ આવશે SNO અને PbO આ તપાસો ઉભય ગુણી માં કયા આવશે તો કે SNO2 અને PbO આ કેવા છે ઉભય ગુણી છે ધાતુના ઓક્સાઇડ સામાન્ય રીતે કેવા હોય બેઝિક ધાતુના ઓક્સાઇડ સામાન્ય રીતે કેવા હોય બેઝિક જેમ કે હવે થોડું બાર ઉપરી માહિતી આપતો જેમ કે આપણે લઈએ દાખલા તરીકે સોડિયમ નો ઓક્સાઇડ આપણે લઈએ Na2O તો આ સ્વભાવમાં કેવો હોય બેઝિક સામાન્ય એટલે પાણી ઉમેરો શું બને બેઝ બનશે છે તો આ સોડિયમ પોટેશિયમ આ બધા જે કઈ મેગ્નેશિયમ કેલ્શિયમ બધા ઓક્સાઇડ બેઝિક હોય પણ અહીંયા અપવાદો આ બધા ઓક્સાઇડ છે કેવાય ઉભય ગુણી એવા અમુક ઓક્સાઇડ એસિડિક એવું હોય જેમ કે Mn2O7 આ એસિડિક છે કારણ કે આમાં મેગ્નેટિક ઓક્સિડેશન ઊંચો છે જે ઓક્સિડેશન ઊંચો હોય એસિડિકતા વધારે હોય આપણે એસિડિક મોલર વધારે જોવા મળે ભલે ધાતુ નો ઓક્સાઇડ હોય છતાં એમાં બેઝિક મોલર હોતું નથી તો તમને આ બુકમાં આવી પાછું ઉદાહરણ એક મેં લીધા છે આપણે આ લખી નાખવાના છે ઓક્સિજન પ્રતિની પ્રતિક્રિયા જોતા તો બે પ્રકારના ઓક્સાઇડ બનાવે એસિડિક અને તટસ્થ અધાતુ નો ઓક્સાઇડ એસિડિક ના ઉદાહરણ લખ્યા તટસ્થ અને ઉભય ગુણી સામે તો સ્ટેનલેસ અને અથવા ટીન અને લેડ ના ઓક્સાઇડ કેવા હોય છે ઉભય ગુણી બેઝ તરીકે વર્તે અને થોડું ઘણું એસિડિક મોલર પણ દર્શાવે કારણ કે ઓક્સિડેશન ના કઈ ઊંચો આવે છે તો તમે આ રીતે લખી નાખો આ રીતે નોંધ કરી નાખો એટલે કારણ કે ટેક્સ્ટ બુક નું ભેગું આવ્યું છે એટલા માટે આ રીતે તમે દર્શાવ્યું ત્યાં હું હેલાઇટ પર તૈયારી કરી રાખું આના પછી આપણે આવશે હેલાઇટ ને સંયોગ
આપો લખી નાખો પછી તો સમજે. રાસાયણિક ગુણધર્મો સમાન હોય તેને એકબીજાના અપર રૂપ કહેવાય.
હવે જો શું થયા આવશે ગ્રેફાઇટમાં આપણે જોઈ લઈએ. એક કાર્બન સાથે ત્રણ કાર્બન પરમાણુ જોડાય. એક કાર્બન સાથે ત્રણ કાર્બન પરમાણુ અને ષટ્કોણીય સ્તર બનાવે. એક કાર્બન સાથે ત્રણ કાર્બન પરમાણુ એટલા માટે નરમ છે. અમે મુક્ત ઇલેક્ટ્રોન નહોતા એટલે વિદ્યુત પ્રવાહ
જેમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે એટલે વિદ્યુતનું વહન કરી શકે છે અને આ એકદમ નરમ છે ખસી શકે લેર ખસી શકે છે નરમ છે એટલા માટે એનો ઉપયોગ ઊંજણ તરીકે થાય લુબ્રિકેન્ટ્સ ઊંજણનો થાય લુબ્રિકેન્ટ શું કામ કરે છે ઘર્ષણ ઘટાડવાનું કામ કરે એને આપણે ઊંજણ કહીએ એટલે ટૂંકમાં ઓઇલિંગ કરીએ આપણે કેમ દરવાજામાં કંઈક અવાજ આવતો હોય કે પંખામાં કંઈક બેરિંગ બનાવવા જાય તો આપણે તરત એમાં ઓઇલિંગ કરી નાખીએ તો એ ઊંજણ કરીએ વાહનોમાં આપણે ઓઇલ કરીએ ઘર્ષણ ઘટાડવા માટે પણ આ ગ્રેફાઇટ છે એમાંથી ડ્રાય લુબ્રિકેન્ટ્સ બનાવી શકાય શુષ્ક ઇંધણ જેને કહેવાય ઓલા તો ઓઇલી તેલી પ્રવાહી છે તો ગ્રીસ ગ્રીસ શું છે ગ્રેફાઇટમાંથી બને છે ગ્રીસ જોયું બધું આ બેરિંગમાં એમાં નાખે છે વાહનોમાં ઉપયોગ થાય એ ગ્રીસ શું છે એ ડ્રાય લુબ્રિકેન્ટ્સ જ છે શુષ્ક એ ગ્રીસ આમાંથી બને છે ગ્રેફાઇટમાંથી એટલે ઊંજણ તરીકે એનો ઉપયોગ વધારે વધારે થાય છે એટલે ગ્રેફાઇટ છે બહુ ઉપયોગી સ્વરૂપ છે આ કઠિન છે એટલે આનો ઉપયોગ છે અવઘર્ષક તરીકે થાય બહુ કઠિન વસ્તુ હોય એને કાપવા માટે કારણ કે અતિશય કઠિન છે એટલે કઠિન વસ્તુ કાપી શકે આ નરમ છે એના ગુણધર્મ આધારનો ઉપયોગ ઊંચળ તરીકે થાય છે તો આ બે વચ્ચેનો તમે ડિફરન્સ જોવો ને તો તમને ખબર પડે એમાં એક કાર્બન સાથે ચાર કાર્બન પરમાણુ પડે આમાં ત્રણ આમાં સમચતુષ્ફલક આકાર આમાં ષટ્કોણીય સ્તર બનાવે પછી આમાં એસપી થ્રી સંકરણ કઠિન છે નરમ છે વિદ્યુત ના અવાહક છે તમને એટલે તફાવત રૂપે પણ પૂછી શકાય હીરો અને ગ્રેફાઇટ ત્રીજું સ્વરૂપ છે ફુલરિંગ આપણે આવતા લેક્ચરમાં લેશું કારણ કે અહીં ફૂલ રિંગ લેવાનું છે બીજી મારે અંડરલાઈન કરવાનું છે તો આ પૂરું થાય એમ નથી એટલે આપણે એ આવતા લેક્ચરમાં આપણે લઈ લેશું એટલે ભાગ એક ને ભાગ બે તમારે કોમન બે આપણે ટેક્સ્ટ લાવવી પડશે કારણ કે આપણાનું થોડું કામ બાકી છે પછી ભાગ બે આપણે ભાગ એકમાં સોરી થર્મોડાયનેમિક્સની શરૂઆત કરશું બરોબર